નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આવૃત્તિ વિતરણની વિષમતા પ્રકરણ 5ની અંદર વિભાગ સી ટૂંકા દાખલાઓનો અભ્યાસ કરતા હતા. એમાં દાખલા નંબર 14, તો ફરીથી આપણે આગળ વધીશું. તો વિભાગ સી માં દાખલા નંબર 14 એમાં કોઈ એક આવૃત્તિ વિતરણનો વિષમતા 0.85 આપેલ, એટલે જે બરાબર આપણને 0.85 આપેલ. જો ત્યાંનું મધ્ય એટલે કે એક્સ બાર બહુલકથી 3.4 જેટલું વધારે હોય તો તેનું વિચલન એટલે કે એસ સ્ક્વેર શોધવાના છે. તો સૌથી પહેલામાં પહેલું તો સાદું રૂપ આપીશું, તો એક્સ બાર માઇનસ એમ 0 બરાબર 3.4 બરોબર. હવે જેનું સૂત્ર મૂકીશું, જે બરાબર એક્સ બાર માઇનસ એમ 0 અપોન એસ, જે બરાબર 0.85 બરાબર 3.4 ભાગ્યા એસ. એસ અહીંયા લાગીશું આ બાજુ, તો 3.4 ભાગ્યા 0.85 માટે એસ બરાબર 3.4 ભાગ્યા 0.85 બરાબર 4. હવે પ્રમાણિત વિચલન 4 આવે તો એસ સ્ક્વેર બરાબર 4 નો વર્ગ, માટે એસ સ્ક્વેર બરાબર 4 × 16. તો અહીંયા પ્રમાણિત વિચલન 4 મળ્યું, તો એનું વિચલન 16 થશે. તો દાખલો આપણા ચોપડામાં નોંધી લેશું. ત્યારબાદ દાખલા નંબર 15ની ગણતરી કરીશું. કોઈ એક આવૃત્તિ વિતરણમાં એક્સ બાર પ્લસ એમ 0 બરાબર 82, એક્સ બાર બરાબર 44, પ્રમાણિત વિચલન એસ બરાબર 12, તો વિષમતા શોધો. તો પહેલા તો બીજે વિગત આપેલી છે, લખીશું એક્સ બાર પ્લસ એમ 0 બરાબર 82, એક્સ બાર બરાબર 44, એસ બરાબર 12, જે બરાબર શોધવાનું છે. તો એ સૌથી પહેલું તો આ જે સમીકરણ આપી એક્સ બાર પ્લસ એમ 0 બરાબર 82, એની અંદર એક્સ બાર બરાબર 44 મૂકીશું. તો એક્સ બાર પ્લસ એમ 0 બરાબર 82, એક્સ બાર બરાબર 44 મૂકતા 44 પ્લસ એમ 0 બરાબર 82. હવે 44 આ બાજુ લઈ જશું, એમ 0 બરાબર 82 માઇનસ 44, એમ 0 બરાબર 82 માઇનસ 44 બરાબર 38. તો અહીંયા આપણને એમ 0 ની કિંમત મળી ગઈ, એક્સ બાર આપેલા હતા, એસ આપેલા જે શોધીશું. તો એક્સ બાર બરાબર 44, એમ 0 બરાબર 38, એસ બરાબર 12, જે બરાબર શોધવાના, જે બરાબર એક્સ બાર માઇનસ એમ 0 અપોન એસ, 44 માઇનસ 38 અપોન 12, 38 એટલે 6 × 44 0.5, 44 માઇનસ 38 6 ભાગ્યા 12, 12 × 5 60 એટલે 0.5, તો જે બરાબર 0.5 થશે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીમાં આ જે દાખલા ગણાવ્યા એ દાખલો 2 વખત ગણી તમે પ્રેક્ટિસ કરશો તો પરીક્ષાની અંદર વિભાગ સીમાં આપણે સારા એવા માર્ક પ્રાપ્ત કરી શકીશું. હવે પેજ નંબર 210 ઉપર વિભાગ બીના દાખલાઓનો અભ્યાસ કરીશું. તો પેજ નંબર 210 વિભાગ ડી, એમાં દાખલા નંબર 5 જોઈશ. નીચેની કઈ સમષ્ટિ સંમિતતાની વધુ નજીક છે, જેનો વિષમતાંક ઓછો હોય
એ સંવેદતાની અહીંયા ચિહ્નની અવગણના કરવાની, જ્યારે આપણે કમ્પેર કરવાની હોય કોઈ પણ બે સમષ્ટિ અથવા બે વિગતની વિષમતા વચ્ચે તો એમાં ચિહ્નની અવગણના કરો, જેની વિષમતાનું માપ ઓછું હોય એ વધુ સંમિત કહેવાય. બરોબર. તો પાંચમો દાખલો આપણને આપેલો છે, સમષ્ટિ એ અને સમષ્ટિ બી એમાં એક્સ બાર બરાબર 56, એમ ઝીરો બરાબર 60, એસ બરાબર 24. એ જ રીતે સમષ્ટિ બીમાં એક્સ બાર બરાબર 56, એમ બરાબર 60 અને એસ બરાબર 30 આપેલા છે. તો સૌથી પહેલા પહેલું તો વિગત કઈ રીતની આપેલી છે પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તો જે બરાબર એક્સ બાર માઇનસ એમ ઝીરો અપોન એસ, 56 માઇનસ 60 અપોન 24 બરાબર 56 માઇનસ 60 એટલે માઇનસ 4 ભાગ્યા 24 માઇનસ 0.16. હવે સમષ્ટિ બીનો વિષમતા શું છે? શું જે બરાબર તો એ એક્સ બાર અને એમ આપેલા છે. તો 3 એક્સ બાર માઇનસ એમ અપોન એસ બરાબર 3, 56 માઇનસ 60 અપોન 30. હવે 3 માઇનસ 4 અપોન 30, 56 માઇનસ 60 એટલે માઇનસ 4, 4 તરી 12 ભાગ્યા 30 બરાબર 0.4. અહીંયા જે બરાબર માઇનસ 0.4. હવે જ્યારે કમ્પેર કરવાની ત્યારે ચિહ્નની અવગણના કરતા, ચિહ્નની અવગણના કરીશું તો સૌથી ઓછી વિષમતા કોની છે? તો કે સમષ્ટિ એ સંમિતતાની. તો સમષ્ટિ એનો વિષમતા ઓછો હોવાથી સંમિતતાની વધુ નજીક. તો અહીંયા કમ્પેર કરવા માટે જ્યારે બે પાર્ટ આપેલા હોય તો એમાં પહેલા તો ચિહ્નની અવગણના કરો, જેને ઓછું માપ હોય એ સંમિતતાની વધુ નજીક કહેવાય, અને જો વધુ વિષમ કહેવાય તો જેનું માપ વધુ હોય એ વધુ વિષમ કહેવાય. આ ખાસ ધ્યાન રાખીશું આપણે. ત્યારબાદ દાખલા નંબર 6 ની ગણતરી કરીશું. નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતાંક શોધો અને સમષ્ટિ એ અને સમષ્ટિ બીમાંથી કઈ સમષ્ટિ વધારે વિષમ છે તે નક્કી કરવાનું છે. ક્યાં તો બે સમષ્ટિ આપેલી છે, પહેલા આપણે તો લખી દઈએ સમષ્ટિ એ અને સમષ્ટિ બી. એમાં ફોર Q1 બરાબર 3 Q2 બરાબર 2 Q3 બરાબર 144. એ જ રીતે સમષ્ટિ બીમાં Q1 બરાબર 34.8, Q2 બરાબર 45.5, Q3 બરાબર 70. સૌથી પહેલા પહેલું તો દરેકની કિંમત શોધી લઈશું. તો કે ફોર Q1 બરાબર 144, 3 Q2 બરાબર 144 અને 2 Q3 બરાબર 144 માટે Q1 બરાબર 144 ભાગ્યા 4 બરાબર
144 ભાગ્યા 4 એટલે 36. આ Q1 ની કિંમત મળી. એ જ રીતે Q2 બરાબર 144 ભાગ્યા 3 બરાબર 48. તો Q2 બરાબર એટલે કે M બરાબર 48 મળ્યા, 3 6 12 અને 3 8 24. એ જ રીતે Q3 બરાબર 144 ભાગ્યા 2 માટે Q3 બરાબર 80 14 અને 2 4. હવે આનો આપણે જે શોધીશું, જે બરાબર Q3 + Q1 - 2M / Q3 - Q1 બરાબર 72 + 36 - 2 × 48 72 - 36 બરાબર 72 + 36 = 108 ભાગ્યા 48 - 98 72 - 36 108 - 96 12 / 36 બરાબર જે બરાબર 0.33. એ જ પ્રમાણે આમાં જે બરાબર શોધીશું, આ Q2 એટલે એમ કહેવાય. તો Q3 + Q1 - 2M - Q1 70 + 34.8 - 2 = 45 70 - 34.8 બરાબર 70 + 34.8 104.8 - 45.5 × 2 બરાબર 51. 70 - 34.8 = 35.2 104.8 માંથી 51 બાદ કરીશું, 13.8 / 35.2 બરાબર 0.39. હવે અહીંયા જવાબ શું માંગ્યો કે વધારે વિષમ હોય છે, તો જેની વિષમતા વધુ, વિષમતા વધુ હોય તો સમજથી ઈનો વિષમતા વધુ હોવાથી તે વધુ વધારે વિષમ કહેવાય. ખાસ ધ્યાન રાખીશું વિષમતા વધુ હોય વધુ વિષમ અને ઓછી હોય એ સમિતતાની વધુ નજીક કહેવાય. તો આપ આપણા છોકરામાં આ દાખલો નોંધી લેશો. દાખલા નંબર 7 ગણતરી કરીશું. તો વિભાગ ડીમાં દાખલા નંબર 7 કરીશું. દાખલા નંબર 7 માં એક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થથી તૃતીય ચતુર્થ 12.8 જેટલા અંતર એટલે કે Q3 - M = 12.8 મધ્યસ્થથી પ્રથમ ચતુર્થ M - Q1 = 11.2 જેટલા અંતરે હોય તો વિષમતા અને વિષમતાંક શોધો. તો અહીંયા સૌથી પહેલા પહેલું તો વિષમતા અને વિષમતા બંને શોધવાનું છે, એસકે અને જે બંને શોધવાનું છે. તો એસકે બરાબર Q3 - M - M - Q1 બરાબર Q3 - M નો જવાબ કેવો હતો કે 12.8 - 11.2 માટે એસકે બરાબર
r પોઈન્ટ r માઈનસ અગિયાર પોઈન્ટ બે બરાબર કુલ પ્રોડક્શન. તો અહીંયા વિષમતાનું માપ મળ્યું આપણને. હવે વિષમતા મેળવીશું તો ક્યુ થ્રી માઇનસ એમ માઇનસ એમ માઇનસ ક્યુ વન, ક્યુ થ્રી માઇનસ એમ પ્લસ એમ માઇનસ ક્યુ વન. ચલો હવે બાર પોઈન્ટ આઠ માઇનસ અગિયાર પોઈન્ટ બે બરાબર એક પોઈન્ટ છ, બાર પોઈન્ટ આઠ પ્લસ અગિયાર પોઈન્ટ બે બરાબર ચોવીસ, એક પોઈન્ટ છ ભાગ્યા ચોવીસ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો સાત. તો વિષમતાનું માપ મળ્યું એક પોઈન્ટ છ અને વિષમતાનું માપ મળ્યું આપણને ઝીરો પોઈન્ટ ઝીરો સાત. હવે આપણે ચોપડામાં લખી દઈશું. ત્યારબાદ દાખલા નંબર આઠની ગણતરી કરીશું. એક માહિતી માટે ચલનાંક આપેલ, એવા ચલનાંકનું સૂત્ર આપણે ખાસ યાદ રહેવું જોઈએ, એસ અપોન એક્સ બાર ગુણ્યા સો થાય બરોબર. તો ચલનાંક બરાબર 25%, એક્સ બાર બરાબર 32, એમ જીરો બરાબર 32.2, તો વિષમતા શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખીશું આપણે, પહેલા પહેલું તો શેની જરૂર પડશે આપણને, તો એક્સ બાર અને એમ જીરો આપણે એસની જરૂર પડશે. ચલનાંકનું સૂત્ર શું થાય તો પહેલા તો લખીશું ચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર ગુણ્યા સો, 25 બરાબર એસ અપોન એક્સ બારની કિંમત 32 ગુણ્યા સો, 25 ગુણ્યા 32 ભાગ્યા સો બરાબર એસ, માટે એસ બરાબર આઠ, 25 ચોકુ સો અને ચાર અઠા 32, તો એસની કિંમત મળી ગઈ આપણને. હવે એક્સ બાર બરાબર 32, એમ જીરો બરાબર 32.2, એસ બરાબર આઠ, જે બરાબર સૂત્ર મૂકીશું આપણે, તો જે બરાબર એક્સ બાર માઇનસ એમ જીરો અપોન એસ, 32 માઇનસ 32.2 ભાગ્યા આઠ, 0.2 ભાગ્યા આઠ, તો જે બરાબર 0.025. તો ચલનાંક આપેલો હોય તો ચલનાંકનું સૂત્ર યાદ રાખીશું, આ રીતે ચતુર્થક વિચલન આપ્યું હોય તો ચતુર્થક વિચલનનો ખ્યાલ આપણે રાખીશું બરોબર. તો આ ચોપડો આ દાખલો આપણા ચોપડામાં નોંધી લેશો. આ પ્રમાણે ઉદાહરણમાં પણ દાખલા આપેલા છે આપણને. તો ઉદાહરણ 15-16 ત્યારબાદ ઉદાહરણ 17 ઉદાહરણમાં આપણા 15-16 અને 17 આ દાખલા આપણા ચોપડામાં નોંધી લેશું.